ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક દ્વારકા ખાતે યોજાવાની હોય જેની તૈયારીના ભાગરૂપે પ્રદેશ નેતાઓ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા સહિત કોંગી આગેવાનો આવી પહોંચ્યા હતા. દ્વારકા કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા સહિતના નેતાઓ એ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી 2022 વિધાનસભાને લઈને કોંગ્રેસ દ્વારા પ્રદેશ સ્તરની ચિંતન શિબિર દ્વારકામાં યોજાવાની હોય જેમાં કોંગ્રેસ સુપ્રીમો રાહુલ ગાંધીએ હાજરી આપવાના હોય. પ્રદેશ નેતાઓએ તૈયારીઓ આરંભી હતી. આગામી 25-27 તારીખ સુધી દ્વારકામાં ચિંતન શિબિર યોજાવાની હોય નેતાઓ દ્વારકા આવી પહોંચ્યા હતા. 2022 વિધાનસભાનું રણસિંઘુ દ્વારકાથી ફૂંકાવાની તૈયારીઓના ભાગરૂપે યોજાશે. ચિંતન શિબિર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા સહિત નેતાઓની હાજરી આપી હતી. શિબિર માટે સ્થળ પસંદગી લઈ દ્વારકાના પટેલ સમાજ, આહિર સમાજ, હેલીપેડ સહિતના વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મુકેશ મોકરિયા, જેડેસ ટીવી, દ્વારકા. 25, 26 અને 27 સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું નેતૃત્વ દ્વારકાધીશના દર્શન કરી, પૂજા કરી, આશીર્વાદ લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠકની શરૂઆત કરી રહી છે. જુદા જુદા વિષયો ઉપર ગ્રુપ વાઇઝ ગુજરાતના ભારતીય જનતા પાર્ટી દ્વારા ઊભા કરવામાં આવેલા પ્રશ્નો, એ બેરોજગારી હોય, પેપર ફૂટવાના હોય, ખેડૂતો હોય, મહિલા ઉપર થતાના અત્યાચારો હોય, સરેઆમ છરીઓથી ગળા કાપવામાં આવતા હોય, એ આરોગ્યના પ્રશ્ન હોય, વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય, વેપારીના પ્રશ્ન હોય, ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો હોય, એ જુદા જુદા વિષયો ઉપર કોંગ્રેસ સમિતિનું શીર્ષ નેતૃત્વ ચિંતક બેઠકમાં 3 દિવસ ચિંતન કરશે. 3 દિવસના ચિંતન કર્યા પછી 2022 ડિસેમ્બર સુધીનો રોડમેપ પણ બનશે. આ ચિંતન શિબિર અને 2022નો રોડમેપ, એમાં અમારા આદરણીય નેતા રાહુલજીને પણ અમે આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. અને વિઝન 2022, અમારો રોડમેપ 2022ની ઘોષણા પણ અહીંયાથી દ્વારકાથી અમે કરીશું. એની તૈયારી માટે માન્ય અમિતભાઈ, માન્ય સિદ્ધાર્થભાઈ, જિલ્લાનું નેતૃત્વ પણ છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યું છે અને આવતા દિવસોમાં કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે આવ્યા છીએ. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ, પોંગલુ. મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ, વદરાડ. મોબાઈલ નંબર છે 99-245-55-451.